ચાલો વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ તમે શીખી ગયા છો, તો તમને સ્વાધ્યાય 4.1 નો પહેલો પ્રશ્ન છે તે હોમવર્ક માટે આપું છું. નીચે આપણે સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે ચકાસો. તમારી બુક છે એનો 4.1 નો પ્રશ્ન એક તમારે તમારી નોટમાં ગણીને તૈયાર રાખી મૂકવાનો છે, બરાબર? જ્યારે આપણે સ્કૂલ ચાલશે ત્યારે બધું ચેક કરી લઈશું. બીજો પ્રશ્ન છે, નીચે આપેલ પરિસ્થિતિનું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવતો ખૂબ પ્રશ્ન ટાઈપ છે, તે તમને હું જરા સમજાવી દઉં, બરાબર? જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટરનો વર્ગ છે, તેની લંબાઈ આપી છે, લંબાઈ પહોળાઈનું હમણાંથી 1 મીટર વધારે છે, બરાબર? તો આપણે એ જોઈ લઈએ. માત્ર દ્વિઘાત સમીકરણ સ્વરૂપે જ દર્શાવવાનું છે, દાખલાની ગણતરી કરવાની આપણી નથી, બરાબર? તો આપણે ધારી લઈએ લંબાઈ અને પહોળાઈમાં ઓછું કોણ છે તે જરા જોઈ લેવાનું છે, બરાબર? તમને કહે છે કે તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે, તો તમારે અહીં પહોળાઈ ઓછી છે, સમજો, લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધારે છે. તમારે જે ઓછું હોય એને તમારે ધારી લેવું પડશે કે લંબચોરસની પહોળાઈ શું થશે, 1 મીટર. બધું માપ મીટરમાં જ છે, 1 મીટર છે. તો હવે એની લંબાઈ છે, લંબાઈ પહોળાઈના બમણાથી, બમણાથી એટલે એના 2x 3 ગણાવી દો, 3 ગણા, બમણાથી 1 મીટર વધારે છે, 1 મીટર વધારે એટલે વત્તા 1 થશે, બરાબર? હવે ધારો કે 1 મીટર ઓછું હોય તો એ ઓછા થશે. હવે તમને બીજો એક જવાબ આપ્યો છે ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમને ખબર હશે, ખબર છે? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? ચાલો, એટલે તમે લંબાઈ તમારી 2x 1 છે અને પહોળાઈ છે 1, અને ક્ષેત્રફળ કેટલું છે, 528. આને જરા હું વ્યવસ્થિત આગળ લખી દઉં છું, બરાબર? આ રીતે લખો તો પણ વાંધો નથી. ચાલો, એટલે 2x² કેટલા થશે, 1 - 528 બરાબર 0, બરાબર? તો આ તમારું જે માંગ્યું છે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે જ દર્શાવવાનું છે. જો આગળ ઘણું હોય તો આગળ ગણી શકાય, પરંતુ જ્યારે મોટા પ્રશ્ન આવશે ત્યારે ગણીશું. તો આ લખી દઉં કે આ જે માંગેલું છે તે એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપ છે, બરાબર? આપેલા એક્ઝામ્પલનું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે છે, બરાબર? તો આ રીતે તમારો પહેલો એક્ઝામ્પલ અહીંયા થાય છે, ખ્યાલ આવી ગયો? આ દાખલો કોઈ પ્રશ્ન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો 2માં જે ઓછી લંબાઈ પહોળાઈ કહી છે તે જોઈ લેવાનું છે કે લંબાઈ પહોળાઈના બમણા કરતાં 1 મીટર વધારે છે. તો પહોળાઈ ઓછી થવાની, એટલે જે ઓછું હોય તેને 1x ધારો, લંબાઈના બમણા કરતાં 1 મીટર વધારે છે, એટલે 2x + 1, અને પછી ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈને શું થશે, ગુણાકાર, એટલે ગુણાકાર કરો તો એ તમને સમીકરણ મળી જશે, બરાબર? તો ગણિત સ્વરૂપે દર્શાવવાનું છે. તો આ દ્વિઘાત સમીકરણ આપણે સરળ છે જ, x² - 2x + c = 0, એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ બી સી બિલોંગ્સ ટુ આ સરળ વારંવાર લખ્યા કરશો તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ તમને આવડી જશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એકાદ વખત લખે છે પછી કે પરીક્ષામાં આપણે લખી દઈશું, પરંતુ ત્યાં લખવાનું ભૂલી જાય છે. તમને વારંવાર લખવાની ટેવ પડશે તો જ તમે પરીક્ષામાં પણ ત્યાં તમે લખી શકશો, બરાબર? ચાલો, હવે આપણે બીજા એક્ઝામ્પલ લઈ લઈએ. પ્રશ્ન એક તમે હોમવર્કમાં ગણજો અને નોટબુકમાં તમારે લખીને તૈયાર રાખજો, બરાબર? 2 ક્રમિક ધન પૂર્ણાંકો નો ગુણાકાર 306 છે, બરાબર? માત્ર આનું ગાણિતિક સ્વરૂપે જ દર્શાવવાનું છે. તમને ખબર છે ક્રમિક સંખ્યા વિશે તમે શીખી ગયા હોય, બરાબર? 2 ક્રમિક સંખ્યા હોય તો પ્રથમ ક્રમિક સંખ્યા શું થશે, એક્સ, અને ક્રમિક એવું કહ્યું છે તો બીજી ક્રમિક સંખ્યા શું આવશે, x + 1. કોઈક વાર તમને 3 ક્રમિક સંખ્યા એવું કહ્યું, 3 ક્રમિક સંખ્યા હોય તો x + 1 અને x + 2 એવું પણ લઈ શકો, બરાબર? તો 2 ક્રમિક સંખ્યા એટલે x અને x + 1.
બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર બે કોઈ પ્રશ્ન મને પૂછાય તો જરા આવું લખવાનું બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે 306 હવે તમને ખ્યાલ આવી ગયો કે બંનેનો ગુણાકાર છે આગળના એક્ઝામ્પલમાં કર્યો તે રીતે બરાબર અને 306 સાદું રૂપ આપીએ એક્સ નો વર્ગ વત્તા એક્સ ઓછા 306 બરાબર 0 બરાબર તો આ માંગેલ દ્વિઘાત સમીકરણ આપણું છે માંગેલ દ્વિઘાત સમીકરણ છે બરાબર ચાલો તો દ્વિઘાત સમીકરણ એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી સ્વરૂપનું છે એટલે પ્રમાણ સ્વરૂપમાં જ છે આપણે બરાબર આગળનું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો બે ક્રમિક હોય તો એક્સ અને એક્સ વત્તા એક ત્રણ હોય તો એક્સ એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે આગળના કોઈ પ્રશ્નોમાં જે તમને પૂછે તે પ્રમાણે તમારે જણાવી દેવાનું છે બીજો એક્ઝામ્પલ છે આપણો રોહનની માતા રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમરની સંખ્યાઓનો ગુણાકાર 306 હશે તો આનું ગણિત એક સ્વરૂપ આપેલું છે અને આપણે રોહનની હાલની ઉંમર શું એ તમને ખબર છે કે જે ઓછું હોય તેને એક્સ ધરવા કેવી છે મેં તો અહીંયા તમને ખબર છે કે રોહનની ઉંમર રોહનની માતા કરતાં કેવી હશે ઓછી જ હશે એટલે ધારો કે રોહનની હાલની ઉંમર કેટલા વર્ષ ધારે છે આપણે એક્સ વર્ષ છે બરાબર વાક્ય કેવું છે કે એની માતા છે એની મમ્મી એના કરતાં 26 વર્ષ મોટા છે તો રોહનની માતાની ઉંમર એક્સ વત્તા કેટલા થશે 26 વર્ષ એના કરતાં 26 વર્ષ મોટા છે બરાબર અને પછી શું કહેવી છે 3 વર્ષ પછી બરાબર 3 વર્ષ પછી હશે પછી એટલે વત્તા અને પહેલાં એટલે ઓછા તો બંનેની ઉંમરમાં 3 વર્ષ પછી વધારો થશે ને તો રોહનની 3 વર્ષ પછીની ઉંમર કેટલી થશે હાલમાં એક્સ હતી તો 3 વર્ષ પછીની ઉંમર થશે એક્સ વત્તા 3 વર્ષ બરાબર તે જ રીતે એની માતાની પણ 3 વર્ષ પછીની ઉંમર જે થશે તે એક્સ વત્તા 26 તો હતી અને 3 વર્ષ પછી 3 વર્ષ વધી જાય છે તમારી ઉંમર હમણાં ધારો કે 16 વર્ષ હોય તો 3 વર્ષ પછી 16 વત્તા 3 16 ને 3 કેટલા થશે 19 તમારી મમ્મીની ઉંમર ધારો કે 35 વર્ષ હોય તો 3 વર્ષ પછી 35 ને 3 આ રીતે છે બંનેની ઉંમરમાં વધારો થશે બરાબર જેટલા વર્ષ કહેવાય એટલા ચાલો તો અહીં જરા સાદું કે એક્સ વત્તા 29 એવું લખી દઈએ આપણે સરવાળો થઈ શકશે બરાબર હવે શું કહ્યું છે કે બંનેની જે 3 વર્ષ પછીની ઉંમરની સંખ્યાનો ગુણાકાર બરાબર 3 વર્ષ પછીની ઉંમરની સંખ્યાનો ગુણાકાર ગુણાકાર કેટલો છે આપણે 360 છે બરાબર 360 તો 3 વર્ષ પછીની ઉંમર આપણે રોહનની છે એક્સ વત્તા કેટલા થશે 26 અને એની મમ્મીની છે એક્સ વત્તા કેટલા થશે એક્સ વત્તા 3 વર્ષ છે બરાબર અને એની મમ્મીની એક્સ વત્તા કેટલા થશે 29 બરાબર 360 આને જરા સાદું રૂપ આપી દઈએ આપણે એક્સનો વર્ગ વત્તા 29 એક્સ વત્તા 3 એક્સ અને 29 ત્યારે કેટલા થશે 87 બરાબર 360 ચાલો એટલે એક્સનો વર્ગ 29 અને 3 કેટલા થશે 9 ને 3 12 એટલે 32 એક્સ થશે અને આ 360ને હું આ બાજુ લઈ આવું છું ઓછા 360 બરાબર 0 એટલે એક્સનો વર્ગ
વત્તા 32 સેક્શન હે આ એક પ્લસ છે અને એક માઈનસ છે તો એ તમારો બેનો શું થશે બાદબાકી થશે તો માઈનસ 273 એવું થશે મોટી સંખ્યાનું ચિહ્ન આવશે બરાબર તો આ તમારું ગાણિતિક સ્વરૂપેનું થઈ ગયું છે બરાબર ચાલો હવે એક આપણો છેલ્લું લગભગ ઉદાહરણ છે 93 આવે છે બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે રોહનની ઉંમર શું ધારી લેશો ઓછી છે એટલે એક્સની માતાની ઉંમર એના કરતાં 26 વર્ષ વધારે છે એટલે એક્સ વત્તા 26 ત્રણ વર્ષ પછી એટલે હાલની જો એક્સ છે તો રોહનની એક્સ વત્તા 3 થઈ જાય અને એની માતાની ઉંમર એક્સ વત્તા 26 એટલે એક્સ વત્તા 26 વત્તા 3 એટલે એક્સ વત્તા 29 બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બરાબર અને રોહનની ઉંમર અને એની માતાની ઉંમર બંનેનો ગુણાકાર કેટલો છે 360 રકમમાં જે આપ્યું છે તે જ આપણે લખીએ છીએ જાતે કશું આપણે બનાવતા નથી બરાબર તો આ બેનો ગુણાકાર કેટલો થશે 360 પછી તમને સાદું પાત્ર આવડે છે એક છેલ્લું ઉદાહરણ છે કે આપણે જરા જોઈ લઈએ એટલે આપણું અહીંયા 4 પોઈન્ટ કમ્પ્લીટ જ થઈ જાય છે એક ટ્રેન 480 કિલોમીટરનો અંતર અચળ ઝડપથી કાપે છે જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવા માટે 3 કલાક વધુ લાગે છે વધુ લે છે બરાબર તો ટ્રેનની ઝડપ શોધો ચાલો વિદ્યાર્થી મિત્રો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મને ખાલી ખૂબ પ્રશ્ન સ્વરૂપે જ આપણે દર્શાવવાનું છે એટલે ખાલી એનું ગાણિતિક સ્વરૂપે જ દર્શાવીએ છીએ જ્યારે 3-4 માર્કમાં પૂછાશે ત્યારે આપણે વિગતવાર ગણીશું બરાબર એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવા માટે 3 કલાક વધુ લાગે છે તો ટ્રેનની ઝડપ શોધો થોડું ધ્યાન રાખવું પડશે કે અહીંયા ટ્રેનની ઝડપ આપણને ખબર નથી તો ટ્રેનની ઝડપ આપણે એક્સ કિલોમીટર પ્રતિ કલાક ધારી લઈએ છીએ સમજો ખાસ બરાબર હવે અંતર કેટલું કાપવાનું છે 480 કિલોમીટરનું અંતર કાપવા માટે લાગતો સમય જોઈએ તો 480ના છેદમાં એક્સ થાય છે બરાબર તમને ફિઝિક્સમાં સૂત્ર આવે છે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ તો આ 4 લીટી જો તમને લગતા આવી જશે તો આ કોઈ પ્રશ્ન બહુ સરળ થઈ જશે બરાબર ટ્રેનની ઝડપ શું થાય લઈશું આપણે એક્સ કેટલા કિલોમીટરનું અંતર કાપવાનું છે 480 કિલોમીટરનું અંતર કાપતા લાગતો સમય 480ના છેદમાં એક્સ કલાક એ કેવી રીતે આવ્યું છે આપણું સમયનું સૂત્ર જ છે તે પ્રમાણે બરાબર ચાલો હવે આ પહેલી લીટી પ્રમાણે ત્રીજી લીટી ચાલવાનું છે કે ટ્રેનની ઝડપ એક્સ છે અને એમાં 8 કિલોમીટર પર પ્રતિ કલાક શું થયું છે ઓછી થઈ છે બરાબર તો એક્સ ઝડપ હતી તો નવી ઝડપ આપણી કેટલી થઈ જશે એક્સ ઓછા 8 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે આ બીજી લીટી પ્રમાણે ચોથી અંતર આપણે સરખું જ કાપવાનું છે 480 કિલોમીટરનું અંતર કાપતા લાગતા સમય 480ના છેદમાં તમારી નવી ઝડપ છે 108 એ આવી જશે બરાબર તો પહેલાં શું આવશે ઝડપ ટ્રેનની ઝડપ એક્સ જેટલું અંતર કાપવાનું એના છેદમાં મૂકી દેવું એ સમય પ્રમાણે તમારું સૂત્ર આવશે નવી ઝડપ થાય છે ધારો કે વધારે હોય તો અહીંયા એક્સ વધતા આવશે ઓછા છે એટલે એક્સ ઓછા આ અંતર આપણે સરખું જ કાપવાનું છે પણ ઝડપ આપણી નવી છે એટલે 480ના છેદમાં એક્સ ઓછા આ 4 વખતે વખતે તમને આવી જશે કે વાંધો નથી હવે જરા એવું કહેવું છે કે નવી ઝડપ પ્રમાણે તમને સામાન્ય ઝડપ કરતાં 3 કલાક સમય કેવો લાગે છે વધુ આ એક જરા ધ્યાન રાખજો કે નવી ઝડપ થાય છે તો સામાન્ય ઝડપ કરતાં 3 કલાક શું થાય છે વધારે આ એક બની ગઈ નવી ઝડપ તમારી આવી ગઈ છે 480ના છેદમાં કેટલા એક્સ ઓછા 8 સામાન્ય ઝડપ આવી જાય છે 480ના છેદમાં કેટલા એક્સ અને વત્તા 3 ચાલો હવે તમને લસા લેવાનું છે તો લસા તમારે એક્સ અને એક્સ ઓછા 8 થશે 3 ને 21 સાથે લસા લઈ લે તો એ તમને તકલીફ પડશે નહીં બરાબર
જો જોઈ લઈએ આપણે લસાઅ છેદનો લેવાનો દરેક ત્રણ ત્રણ પદનો એટલે એક્સ અને એક્સ ઓછા અહીંયા શું ઘટશે તમને એક્સ અહીંયા એક્સ ઓછા આઠ અને અહીંયા બંને જ ઘટશે એક્સ અને એક્સ ઓછા આઠ બરાબર આ વસ્તુ ખ્યાલ આવી ગઈ બંને પદ આવી જાય છે અહીંયા ચાલો 480 ને એક્સ ઉપર ગુણાકાર કરીએ 480 ને એક્સ ઓછા આઠની સાથે ગુણાકાર અને અહીંયા ત્રણ અને એક્સ એટલે ત્રણ અને એક્સ અને એની સાથે એક્સ ઓછા આઠ 480 એક્સ તો ખરે 480 એક્સ અને એને આઠ વડે ગુણશે એટલે 3840 અને ત્રણ એક ત્રણ એક્સ નો વર્ગ ઓછા 48 એક્સ બરાબર જો આ 480 આ બાજુ અને આ બાજુ આ તમે કેન્સલ કરી શકો બરાબરની આજુબાજુ ચિહ્ન બંનેના સરખા હોવો જોઈએ વધતા ઓછા હોવા જોઈએ નહીં એવું ઓછા હોય તો ઓછા જ વધતા હોય તો તરત જ તમે કેન્સલ કરી શકો આવું ન સમજ પડે તો 480 ને અંદર લઈ જશો તો એ માઇનસ થઈ જશે તો પણ ઉડી જશે બરાબર હવે થોડું સાદુરૂપ છે આપણે આપી દઈએ તો તમારું અહીંયા ઓછા 3840 બરાબર વત્તા 3x નો વર્ગ અને ઓછા 24x આવું થયું છે અહીંયા એટલે તમારા 0 આવી જશે બરાબર તો આને જરા સાદુરૂપ આપવા હોય કે 3x નો વર્ગ ઓછા 24x ઓછા 3840 બરાબર 0 બરાબર તો 3x નો વર્ગ ઓછા 24x ઓછા 38 આ ગણિતિક સ્વરૂપ આ પણ સાચું જ છે તમારું પરંતુ આને સમીકરણને ત્રણ વડે ભાગતા ત્રણ વડે ભાગું તો સમીકરણનું સ્વરૂપ ટૂંકું થઈ જાય ઓછા અહીંયા કેટલા થશે 8x અને અહીંયા ઓછા આવશે 1280 બરાબર 0 આ પણ સાચું જ કહેવાય છે આ પણ સાચું જ કહેવાય છે કોઈ જગ્યાએ તમે દાખલો ભણતા હોય કે 5x નો વર્ગ વત્તા 50x વત્તા 100 બરાબર 0 તો આને તમે 5 વડે ભાગી શકો દરેક સંખ્યાને સરખી સંખ્યા વડે ભાગી શકો એટલે આને પણ 5 વડે ભાગો આને પણ 5 વડે ભાગો તો બંને જવાબ સરખો જ આવે છે એટલે x નો વર્ગ વત્તા 10 50 50 અને અહીંયા 5 એટલે 20 આ સ્વરૂપ બંનેનું સરખું જ છે તો એ રીતે અહીંયા 3 વડે ભાગી 3 વડે 3 3 સંખ્યાને ભાગી શકાય છે એટલે તો તમે આ લખો કે આ લખો બંને જવાબ સાચા આવે છે બરાબર તો અહીંયા આપણું 4.1 સ્વાધ્યાય પરફેક્ટ પૂરું થઈ જાય છે તમારો જે પહેલાં એક્ઝામ્પલ છે તે તમારું ઉદાહરણ મેં સમજાવ્યા તે પ્રમાણે ગણવાનો છે અને બીજો પ્રશ્ન મેં તમને સમજાવી દીધો છે પછી કંઈક લેસન એવું તમારો હશે તો હું PDF સ્વરૂપે મોકલાવીશ હમણાં આજના દિવસ પૂરતું આ 4.1 સ્વાધ્યાય આપણે બરાબર ગણીએ ઓકે થેન્ક યુ